नमस्ते विद्यार्थी मित्रों, आपणे आनुवंशिकता अने भिन्नतानी अंदर मेंडलना विविध प्रकारना प्रयोगों अने एना आधारे अन्य केटलाक वैज्ञानिकोए प्रयोगों करी अने एने जोयुं तेमां मेंडल ने जे परिणामों मळ्या हता एना करता थोड़ा अलग प्रकारना परिणामों मळ्या अने एना आधारे जुदी जुदी रीते एनी समझूती है आपी। अपने एक संकरणना प्रयोगनी अंदर जोयुं कि मेंडले ए अलग अलग सात लक्षणों ने ध्यान में राखी प्रयोगों कर्या था। दरेक माटे अलग रीते प्रयोग कर्या, ऊंचाई माटे अलग, बीजना रंग माटे अलग, सींगना रंग माटे अलग, पुष्प माटे अलग, एम अलग अलग रीते आ प्रयोगों कर्या था। अने एणे गाणितिक रीते एनुं विश्लेषण करी अने एणे मोटी संख्या में परिणामों छे जे मळ्या एनुं एणे विश्लेषण करीने माहिती आपी अने एणे एना पछी आगळ ए प्रकारनी पण माहिती आपी कि कसोटी संकरणनी प्रक्रिया द्वारा कोई पण लक्षण जे छे ए केवा प्रकारनुं छे, संयुग्मी छे कि विषमयुग्मी, એટલે કે બંને પ્રભાવી હોય અથવા તો એક પ્રભાવી અને એક પ્રછન્ન હોય એવા પ્રકારનું છે કે નહીં, એના માટે એણે કસોટી સંકરણનો પ્રયોગ કર્યો અને એના ઉપર તેણે પ્રભુતાનો અને વિશ્લેષણનો નિયમ આપ્યો। હવે એ જ રીતે આવા પ્રભુતાના નિયમની અંદર બીજા કેટલાક વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા तो मेंडलना प्रयोग करता थोड़ूक अलग परिणाम जोवा मळ्युं अने आवा प्रकारनुं जे परिणाम छे एनी समजूती आपणे स्वान पुष्प तरीके ओळखाती वनस्पतिना आधारे आपवामां आव्युं अने एना आधारे आपणे एनी समजूती छे ई जोई के जेनी अंदर आवी अपूर्ण प्रभाविता जोवा मळे छे। ए ज रीते त्यार पछी आपणे जोयुं के हवे विश्लेषणनी जे प्रक्रिया छे कई रीते थाय तो एना माटे सामान्य रीते उत्सेचको जवाबदार छे अने आवा उत्सेचको द्वारा आ प्रक्रिया छे ई थाय छे एवी माहिती छे ई आपणे जोई। अने ए ज रीते नवा नवा संशोधनना आधारे मेंडलना जे प्रयोगो छे ए प्रयोगोने कारणे अने संकरणनी प्रक्रियाने आधारे घणा बधा वैज्ञानिकोए जुदी जुदी रीते प्राणीओनी अंदर पण असंख्य प्रकारना प्रयोगो कर्या अने आवा जे बधा प्रयोगो छे एनी अंदर अहींया आपणने जे सहप्रभाविता तरीके ओळखाती माहिती मळी, को डोमिनेंस, सहप्रभाविता, अपूर्ण प्रभाविता अने सहप्रभाविता, तो जेने वैकल्पिक कारको तरीके पण ओळखवामां आवे छे। के सहप्रभाविता एटले शुं, तो के आ बंने जे जे आवा जनीनो छे ए साथे होय त्यारे एनी जे अभिव्यक्ति छे ए दर्शावे छे અને આવા પ્રકારની અભિવ્યક્તિ જે છે એ ક્યાં જોવા મળે તો એનું અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, મનુષ્યના રુધિર જૂથ। આપણે જાણીએ છીએ કે આપણું જે રુધિર જૂથ છે એ એ બી, એ બી અને ઓ એમ ચાર પ્રકારના રુધિર જૂથ છે એ મનુષ્યોની અંદર જોવા મળે, જેથી કરીને આપણે એને એ બી ઓ રુધિર જૂથ એમ કહીએ છીએ, એને આપણે એ બી ઓ રુધિર જૂથ કહીએ છીએ। અને એના આધારે અલગ અલગ વ્યક્તિઓના આ રુધિર જૂથ જે જોવા મળે એ જુદી જુદી રીતે આપણે પ્રદર્શિત કરી શકીએ છીએ। હવે એ જ રીતે આવા રુધિર જૂથ છે એ કઈ રીતે પ્રદર્શિત થાય છે એની માહિતી પણ વૈજ્ઞાનિકોએ મેળવી, તો એને જાણવા મળ્યું કે
આવા રુધિર જૂથ માટે પણ ચોક્કસ પ્રકારના જનીનો જવાબદાર છે અને આવા જનીનો જે છે એ સાથે પ્રદર્શિત થાય તો કેવા પ્રકારનું રુધિર જૂથ નિર્માણ કરે અને અલગ અલગ હોય તો કઈ રીતે રુધિર જૂથ નિર્માણ થાય એની સમજૂતી જે આપી જેને સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે તો આ સહપ્રભાવિતા કોને કહેવાય અને એ આપણા રુધિર જૂથ ઉપર કઈ રીતે લાગુ પડે છે એ હવે આપણે જોઈએ તો સહપ્રભાવિતા એટલે શું સહપ્રભાવિતા કોને કહેવાય અને એ આપણા રુધિર જૂથ ઉપર કઈ રીતે લાગુ પડે છે તો આવી સહપ્રભાવિતા આપણે જોઈએ એ પહેલાં આપણે જાણીએ છીએ કે આપણે અત્યાર સુધી સંકરણની ચર્ચા કરી જેમાં આપણે F1 પેઢીની અંદર બે પિતૃઓમાંથી કોઈ એકને મળતો આવે અથવા તો વચ્ચેના લક્ષણોવાળો એટલે કે અપૂર્ણ પ્રભાવિતા ધરાવતો સજીવ છે ઉત્પન્ન થાય અથવા એનું લક્ષણ છે પ્રદર્શિત થાય એવા પ્રકારની માહિતી આપણે જોઈ અત્યાર સુધી આપણે જોયું કે સંકરણની ક્રિયા કરી એની અંદર પિતૃ પેઢી વચ્ચે આપણે સંકરણ કરાવીએ એટલે F1 પેઢીની અંદર આપણે શું જોવા મળે તો કે એની અંદર એવું જોવા મળે કે કોઈ એકને મળતો આવે એટલે કે એ પ્રભાવી હોય કાં તો આવા છોડ છે ઊંચા હોય અથવા તો નીચા હોય તો એના એક કોઈ એક પિતૃને મળતા આવે જો ઊંચા હોય તો એ ઊંચાઈ ધરાવતા પિતૃને મળતા એવા કહેવાય નીચા હોય તો નીચાઈ ધરાવતા પિતૃને મળતા એવા કહેવાય અથવા તો વચ્ચેના લક્ષણો પ્રદર્શિત કરે કે જેને આપણે અપૂર્ણ પ્રભાવિતા અથવા અપૂર્ણ પ્રભુતા એમ કહીએ છીએ જે આપણે શ્વાન પુષ્પની અંદર જોયું પણ સહપ્રભાવિતા એટલે શું તો કે સહપ્રભાવિતા એવી ઘટના છે કે જેમાં F1 પેઢી બંને પિતૃને મળતી આવે છે સહપ્રભાવિતા એટલે શું તો કે જેની અંદર F1 પેઢી જે છે એ બંને પિતૃઓને મળતી આવે છે એટલે કે એની અંદર બંને પિતૃઓના જે લક્ષણો જે છે એની અંદર જોવા મળે અને એના માટેનું સૌથી અગત્યનું ઉદાહરણ છે મનુષ્યના એટલે કે આપણા રુધિર જૂથ આપણા રુધિર જૂથ છે એને ABO રુધિર જૂથ તરીકે આપણે લઈએ છીએ ABO રુધિર જૂથ અને આવા ABO રુધિર જૂથ ઉપરાંત આપણે RH ફેક્ટર વિશે પણ ભણી ગયા છે કે RH કારક રુધિર જૂથ એટલે નેગેટિવ અને પોઝિટિવ એમ આપણે સામાન્ય રીતે કે A પોઝિટિવ હોય અથવા નેગેટિવ હોય B પોઝિટિવ હોય અથવા નેગેટિવ હોય તો એને RH કારકના આધારે રુધિર જૂથ આપણે કહીએ છીએ જ્યારે આ જે રુધિર જૂથ છે એ કોના આધારે કહીએ છીએ કે ABO રુધિર જૂથ તરીકે એને ઓળખવામાં આવે છે હવે એક કોના આધારે નિર્ધારણ કરવામાં આવે છે તો કે વિભિન્ન પ્રકારના રક્તકણોના આધારે આવા ત્રણ રુધિર જૂથ છે એ પાડવામાં આવેલા છે રક્તકણોની અંદર જોવા મળતા કે રુધિર રસની અંદર જોવા મળતા કેટલાક એવા ઘટક છે કે જે આ રુધિર જૂથને અલગ પાડે છે હવે આ ABO રુધિર જૂથ નિર્માણ કરવા માટે પણ કોઈ પણ પ્રકારના જનીનો છે એ જવાબદાર હશે હંમેશા કોઈ પણ સજીવની અંદર કોઈ પણ પ્રકારનું લક્ષણ પ્રદર્શિત કરવું હોય તો એના માટે ચોક્કસ જનીનો જવાબદાર હોય એટલે આવા ABO રુધિર જૂથનું નિયંત્રણ કરવા માટે પણ જનીન જવાબદાર હોય અને આવા જનીનને આય જનીન તરીકે ઓળખવામાં આવે આવા જનીનને આય જનીન તરીકે ઓળખવામાં આવે હવે આ આય જનીન છે એ કઈ રીતે અસર કરે છે અને કઈ રીતે રુધિર જૂથ ઉપર એની અસર છે એ થાય તો કે રક્તકણના કોષરસની સપાટી પરથી 12 ઉપસેલ શર્કરા પોલિમર હોય છે અને આ પોલિમરનો પ્રકાર કયો છે તે બાબતનું નિયંત્રણ જનીન આય દ્વારા થાય છે જે રક્તકણ હોય એ રક્તકણની 12ની સપાટી એટલે કે જેને આપણે શું કહીએ રક્તકણને કોષરસ પટલ એના કોષરસ સ્તર તો કોષરસની જે 12ની સપાટી હોય એમાં
શર્કરા આવેલી હોય, બહારની સપાટી ઉપર શર્કરા આવેલી, અને આવી શર્કરા કેવી હોય તો કે સહેજ રક્તકણની સપાટી ઉપર ઉપસેલી હોય, અને આ જે શર્કરા છે એ એક શૃંખલા સ્વરૂપે આવેલી છે જેને આપણે પોલિમર કહીએ છીએ. એટલે શર્કરા જે હોય એ પોલિમર સ્વરૂપે આવેલી છે, અને આવી પોલિમર સ્વરૂપની શર્કરા કયા પ્રકારની ઉત્પન્ન થવી જોઈએ, કયા પ્રકારની હોવી જોઈએ એનું નિયંત્રણ કોણ કરે? તો કે આ બાબતનું નિયંત્રણ જનીન આઈ દ્વારા થાય. જનીન આઈ નામનું જે જનીન છે એ એનું નિયંત્રણ કરે. અને આવા આઈ જે જનીન છે એના ત્રણ વિકલ્પો છે કે જે ત્રણ રીતે આવું આઈ જનીન છે એ આપણા શરીરની અંદર પ્રદર્શિત થાય. જનીન આઈ જે છે એના ત્રણ એલેલ એટલે કે એના ત્રણ વિકલ્પો છે. એલેલ એટલે કે એના વૈકલ્પિક જે જનીન છે એ ત્રણ છે, જેને આઈ એ, આઈ બી અને સ્મોલ આઈ. આઈ કેપિટલ છે એ આવા રક્તકણની સપાટી ઉપર કયા પ્રકારના શર્કરા પોલિમરનું નિર્માણ થશે એનું નિયંત્રણ કરે છે. અને એના વૈકલ્પિક કારક ત્રણ છે, કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ. એલએલ આઈ કેપિટલ એ અને એલએલ આઈ કેપિટલ બી એકબીજાથી થોડીક જ અલગ પડતી શર્કરાનું ઉત્પાદન કરે છે. આ આઈ એ, કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી જે છે એ શું છે? તો કે એમાં એ બંને શર્કરાનું ઉત્પાદન કરે, પણ બંને શર્કરા જે છે કેવી છે? તો કે લગભગ સરખી છે, એટલે કે થોડીક જ અલગ પડે છે. અને આ સ્મોલ આઈ જે એલએલ એટલે કે જે વૈકલ્પિક કારક છે એ કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી. એ કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરશે નહીં, કારણ કે મનુષ્ય દ્વિકીય સજીવ છે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિમાં આ ત્રણમાંથી બે પ્રકારના જનીન એલેલ હોય છે. મનુષ્ય જે છે એ કેવું, રંગસૂત્રની દ્રષ્ટિએ આપણું જનીન બંધારણ કેવું છે? તો કે દ્વિકીય છે. બધા જનીનો હંમેશા દ્વિકીય એટલે કેવા? તો કે જોડમાં હોય. આપણા શરીરની અંદર જનીનો કેટલા હોય? તો કે 23 જોડી, એટલે કે 46, એટલે કે જોડમાં દ્વિકીય એટલે જોડમાં જનીનો આવેલા છે. અને એટલા માટે પ્રત્યેક વ્યક્તિની અંદર ત્રણમાંથી આ કોઈ પણ બે પ્રકારના વૈકલ્પિક કારક હોય. ત્રણ એટલે ક્યાં? તો કે આઈ એ, આઈ બી કેપિટલ અને આઈ એ સ્મોલ. એમ એન મનુષ્યની અંદર આ ત્રણ જે છે એમાંથી બે હોય, જેમાં આઈ એ અને આઈ બી જે છે એ સંપૂર્ણ રીતે સ્મોલ આઈ ઉપર પ્રભાવી હોય છે. આ જે આઈ એ અને આઈ બી જે કેપિટલ છે એ સ્મોલ આઈ ઉપર કેવા છે? તો કે પ્રભાવી છે. જ્યારે આઈ એ અને આઈ એ કેપિટલ અને સ્મોલ આઈ બંને હાજર હોય ત્યારે ફક્ત આઈ એ કેપિટલ જ પ્રદર્શિત થાય, એ જ અભિવ્યક્ત થાય. એટલે જેમ આપણે આગળ જોઈ ગયા ને મેન્ડલના પ્રયોગની અંદર, કેપિટલ ટી અને સ્મોલ ટી હોય તો કોણ પ્રદર્શિત થશે એટલે કે અભિવ્યક્ત થશે? તો કે કેપિટલ જ અભિવ્યક્ત થાય. એટલે અહીંયા આઈ એ અને આઈ આ બંને જો હોય તો એની અંદરથી આઈ એ કેપિટલ જે છે એ જ પ્રદર્શિત થશે, કારણ કે આઈ સ્મોલ જે છે એ શર્કરા ઉત્પન્ન કરતું નથી. એટલે આવા રક્તકણોની સપાટી ઉપર કોઈ પણ પ્રકારની જે શર્કરા જે છે એની અંદર હશે નહીં. જ્યારે આઈ બી અને આઈ હાજર હોય તો એની અંદર પણ આઈ બી કેપિટલ જે છે એ જ અભિવ્યક્ત થશે, પણ અહીંયા આપણે ત્રીજી શક્યતા પણ જોવા મળશે કે ઘણી વખત આઈ એ અને આઈ બી આ બંને પણ સાથે હોય.
ત્યારે બંને પોતપોતાની સરકરાની અભિવ્યક્તિ કરશે. એટલે કે આઈ એ કેપિટલ છે એ પણ સરકરા નિર્માણ કરશે અને આઈ બી કેપિટલ જે છે એ પણ સરકરા નિર્માણ કરશે. એટલે આ પ્રકારના બંને જનીનો આયની અભિવ્યક્તિ સાથે ઉત્પન્ન કરે છે. એટલે આ ઘટનાને સ્વપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે. એટલા માટે આ ઘટનાને આપણે શું કહીએ છીએ? તો કે આ ઘટનાને આપણે સ્વપ્રભાવિતા એમ કહી શકીએ. શા માટે? તો કે જ્યારે આઈ એ અને આઈ બી બંને કેપિટલ જ્યારે સાથે હોય ત્યારે બંને સ્વતંત્ર રીતે અલગ અલગ સરકરા નિર્માણ કરે, પોતપોતાની સરકરા નિર્માણ કરે. આઈ એ કેપિટલ જે સરકરા નિર્માણ કરે એના કરતાં આઈ બી જે કેપિટલ સરકરા નિર્માણ કરે એ કેવી હશે? તો કે અલગ હશે. એટલે બે નિર્માણ કરે. અને જેને કારણે રક્તકણમાં એ અને બી બંને પ્રકારની સરકરા આવેલી હશે. એટલે જેની અંદર આવા બંને કારક જે છે એ કેપિટલ હાજર હોય તો એવી વ્યક્તિના રક્તકણની અંદર આ બંને પ્રકારની સરકરા હાજર હશે. આ રીતે ભિન્ન પ્રકારના આવા એલેલ હોવાને કારણે છ સંયોજનો સંભવ બને છે. એટલે જો આપણે આ રીતે આવા વૈકલ્પિક કારક જે છે એ અલગ અલગ રીતે જોઈને ગોઠવણી કરીએ તો એમાં છ પ્રકારના સંયોજનો છે એ સંભવ બને. અને આ પ્રકાર એ બી ઓ રુધિર જૂથના છ વિભિન્ન જનીન પ્રકાર શક્ય બનશે. એટલે આ રીતે એ બી ઓ રુધિર જૂથ છે એની અંદર આપણને છ અલગ અલગ પ્રકારના જનીન પ્રકાર છે એ જોવા મળશે. અને આ જનીન પ્રકાર એટલે કે આ જીનોટાઇપ જે છે એ છ પ્રકારનું જોવા મળે. એટલે કે છ પ્રકારના જનીન પ્રકાર ધરાવતા રુધિર છે આપણને જોવા મળે. જ્યારે સ્વરૂપ પ્રકાર એટલે કે ફિનોટાઇપ કેટલા હશે? તો કે સ્વરૂપ પ્રકાર તો અસંખ્ય હશે. કારણ કે દરેક વ્યક્તિ જે છે એ બીજી વ્યક્તિથી કેવી લાગશે? સંપૂર્ણપણે ભિન્ન લાગશે. એટલે સ્વરૂપ પ્રકાર તો અલગ અલગ આપણે જોવા મળે. તુંબડે તુંબડે મતી જુદી, એની જેમ દરેક આપણે તુંબડું જોઈએ દરેકના વ્યક્તિના ચહેરા જોશું એટલે અલગ અલગ જ જોવા મળશે. બંનેને આપણે સરખાવી શકીએ એવો કોઈ ચહેરો આપણે જોવા મળશે નહીં. ભલે કોઈ એકબીજાનું ડુપ્લિકેટ હોય તો પણ એની અંદર ભિન્નતા તો હશે. એટલે સ્વરૂપ પ્રકાર છે એ તો અસંખ્ય જોવા મળે, પણ આપણા રુધિરના જે એબીઓ રુધિર જૂથ છે એમાં છ અલગ અલગ પ્રકારના જનીન પ્રકારની શક્યતા આપણને જોવા મળશે. એટલે આ રીતે આવા જે વિવિધ પ્રકારના જનીન સ્વરૂપ પ્રકાર કઈ રીતે જોવા મળે છે જેની માહિતી અહીંયા આપણને આ કોષ્ટક દ્વારા સમજાવવામાં આવેલી છે. એના જનીન પ્રકારની માહિતી છે એ આપણને અહીંયા કોષ્ટક દ્વારા સમજાવવામાં આવેલી છે. જેમ કે પિતૃ એકમાંથી કોઈ એલેલ જે છે એ હોય અને પિતૃ બેમાંથી આવેલું જે એલેલ છે એ પણ એ કેપિટલ આઈ એ હોય તો એના સંતિનો જનીન પ્રકાર જે છે એ આપણને આ રીતે આઈ કેપિટલ એ રીતનું થશે. અને એનું રુધિર જૂથ એટલે કે એ બાળકનું જે રુધિર જૂથ છે એ આપણને એ જોવા મળશે. એટલે અહીંયા આપણે જો સ્પષ્ટ રીતે એમ કહીએ તો પિતૃ એક અને પિતૃ બે એટલે કે માતા અને પિતા. જો માતા અને પિતા બંનેની અંદર આવેલા આવા જે જનીનો છે આઈ એ કેપિટલ હોય તો સંતિનો જનીન પ્રકાર કેવો થયો? તો કે આઈ એ કેપિટલ એટલે એનું રુધિર જૂથ છે એ પ્રકારનું હશે. જો પિતૃની અંદર
એટલે કે માતા પિતૃ એક અને પિતૃ બેમાં ગમે એને આપણે માતા અને ગમે એને પિતા તરીકે આપણે લઈ શકીએ. તો એની અંદર જો આઈ એ કેપિટલ ને આઈ બી કેપિટલ એવું પિતૃઓનું જનીન બંધારણ રુધિર માટે હશે તો એની સંતિનો જનીન પ્રકાર આઈ એ કેપિટલ અને આઈ બી કેપિટલ થશે. જો અહીંયા બંને કેપિટલ આઈ એ છે, અહીંયા એક એ છે ને એક બી છે, એટલે આવી વ્યક્તિમાં એની સંતિ એટલે કે એનું જે બાળક છે એમાં રુધિર જૂથ છે એ બી આવશે. એ જ રીતે જો આઈ એ પિતૃ એકની અંદર આઈ એ કેપિટલ હોય અને પિતૃ બેની અંદર આ આઈ એ સ્મોલ હોય તો એનું જનીન બંધારણ છે એ આઈ એ કેપિટલ અને સ્મોલ આઈ થશે. અને આવી વ્યક્તિની અંદર આ રુધિર જૂથ છે એ આવશે, રુધિર જૂથ છે એ જોવા મળશે. કારણ કે એની અંદર આઈ જે છે એ એવા પ્રકારનું કારક જે છે કે જે પ્રદર્શિત થતું નથી. એ જ રીતે એક પિતૃની અંદર આઈ બી કેપિટલ હોય અને આઈ એ બીજા પિતૃની અંદર આઈ એ કેપિટલ હોય તો એનું સંતિનું જનીન પ્રકાર છે આઈ એ આઈ બી થશે. અને આવા પ્રકારની સંતતિનું રુધિર જૂથ જે છે એ બી હશે, એ બી પ્રકારનું રુધિર જૂથ હશે. એ જ રીતે પિતૃઓમાં પિતૃ એકનું જનીન છે એ આઈ બી અને પિતૃ બેનું જનીન છે એ પણ આઈ બી કેપિટલ હોય તો એની સંતિનું જનીન પ્રકાર છે એ આઈ બી બંને કેપિટલ આવશે. અને આવી પ્રકારની વ્યક્તિની અંદર એની સંતિનું રુધિર જૂથ છે બી પ્રકારનું હશે. એ જ રીતે આઈ બી અને સ્મોલ આઈ પિતૃના રંગ જનીનો એટલે કે એલ ધરાવતી વ્યક્તિની અંદર એની સંતિનો જનીન પ્રકાર છે આઈ બી કેપિટલ ને આઈ સ્મોલ હશે. અને આવા પ્રકારની વ્યક્તિનું રુધિર જૂથ છે એ બી હશે. એ જ રીતે જો બંને પિતૃઓની અંદર પ્રછન્ન પ્રકારના એટલે કે સ્મોલ આઈ પ્રકારના આવા જનીન આવેલા હોય તો એની સંતિની અંદર બંને જનીન છે એ સ્મોલ આઈ પ્રકારના આવશે. અને આવી વ્યક્તિનું રુધિર જે છે એ આપણને ઓ પ્રકારનું જોવા મળશે. એટલે આ રીતે આપણે અલગ અલગ આવા પ્રકારના સંયોજનોને લઈએ તો એની અંદર સંતિમાં કયા પ્રકારનું રુધિર જૂથ આવે એની માહિતી પણ આપણે એના ઉપરથી મેળવી શકીએ. અને આ પ્રકારના જે સ્વરૂપ છે એમાં એનો જનીન પ્રકાર કયા પ્રકારનો હોય, કયા પ્રકારના જનીન સ્વરૂપ એની અંદર આવેલા હોય એની માહિતી છે આપણે એના ઉપરથી મેળવી શકાય. આ રીતે રુધિર જૂથ છે એને આપણે એ બી એ બી અને ઓ એમ ચાર રુધિર જૂથ આપણે કહીએ છીએ. અને એના જે અલગ અલગ પ્રકારના જે કારક જે છે એને આપણે છ પ્રકારના સંયોજનો દ્વારા આપણે એને વ્યક્ત કરી શકીએ. એટલે છ વિવિધ પ્રકારના જનીન પ્રકાર છે એ આપણને એની અંદર જોવા મળશે. છ પ્રકારના એટલે ક્યાં, તો કે જો છેલ્લામાં તો બે સ્મોલ છે એટલે એના દ્વારા એમાં કોઈ શર્કરા નિર્માણ થતી નથી, એટલે એ શર્કરા નિર્માણ કરવા માટે જવાબદાર નથી. એટલે આપણે એને કેવું રુધિર જૂથ કહીએ છીએ, તો કે ઓ, એના રક્તકણની સપાટી ઉપર કોઈ શર્કરા નિર્માણ નથી થતી. એટલે એના મુખ્ય પ્રકાર કેટલા થયા, શર્કરા ઉત્પન્ન કરતા હોય એવા જનીન પ્રકાર કેટલા થયા, છ થયા ને. એમ આપણે કોષ્ટકની અંદર જો સાત દેખાય, કોષ્ટકની અંદર સાત છે, આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કોષ્ટકની અંદર સાત છે. પણ આપણને ઉપર શું કીધું, છ વિભિન્ન જનીન પ્રકાર શક્ય બનશે.
કારણ કે છેલ્લો જે સાતમો જનીન પ્રકાર છે એ જનીન પ્રકાર છે, પણ એ કોઈ શર્કરા નિર્માણ કરવા માટે જવાબદાર નથી, એટલે એને આપણે અહીંયા લેતા નથી. એટલે છ જનીન પ્રકાર છે એની અંદર જોવા મળશે, અને ચાર પ્રકારના રુધિર જૂથ જોવા મળે. પછી આપણે એમાં પોઝિટિવ અને નેગેટિવ RH ફેક્ટરના આધારે લઈએ તો એની અંદર આવા રુધિર જૂથના પ્રકાર છે આપણે વધારી શકીએ. આ રીતે આપણે આ માહિતીના આધારે આપણે સમજી શકીએ છીએ કે આપણા મનુષ્યોની અંદર ABO રુધિર જૂથ છે એના ઘણા બધા આવા પ્રકાર છે આપણે લઈ શકીએ. ABO રુધિર જૂથના પ્રકાર છે ઘણા બધા છે, એટલે આપણે એને એક કરતાં વધારે પ્રકારના કારક અથવા તો જનીનો આપણે એમ કહીએ છીએ. એટલે ABO રુધિર જૂથ જે આપણે એના એક કરતાં વધારે આવા કારક અથવા તો એને આપણે જનીનો એમ કહીએ છીએ, એટલે ABO રુધિર જૂથને વૈકલ્પિક કારકો તરીકે પણ આપણે ઓળખી શકીએ. જે સ્વપ્રભાવી તો છે જ, પણ એ વૈકલ્પિક કારક તરીકે પણ આપણે એને લઈ શકીએ. આ રીતે આવા બંને પ્રકારના જો કારક જે છે એ આપણને એકબીજાના બે જ વિકલ્પો હોય તો આપણે એને એમ કહીએ છીએ કે એના બે વિકલ્પો છે, પણ બે કરતાં વધારે વિકલ્પો હોય તો એને બહુ વૈકલ્પિક કારકો કહેવાય. જો ઊંચો છોડ ને નીચો છોડ એમાં આપણને બે જ વિકલ્પ છે એ મેન્ડલે બતાવેલા છે, પણ એણે બે બતાવેલા છે, પણ મધ્યમ છોડ પણ હોઈ શકે, એટલે બે કરતાં વધારે વિકલ્પો થયા. તો આ રીતે આવા જે કારક જે છે એને વૈકલ્પિક કારક કહેવાય. એમ આપણા રુધિર જૂથની અંદર એક કરતાં વધારે આવા વિકલ્પો જોવા મળે છે. મુખ્ય આપણે રુધિર જૂથ લઈએ તો ચાર પ્રકારનું રુધિર જૂથ જોવા મળે, ABO અને O, અને એ અલગ અલગ છ આવા સંયોજનો સ્વરૂપે પ્રદર્શિત થાય છે. એટલે આપણે એને મલ્ટીપલ એલાયન્સ એટલે કે બહુ વૈકલ્પિક કારકો તરીકે લઈ શકીએ. એ જ રીતે એવા પણ કારક હોય બેથી વધુ, એટલે કે ત્રણ LL કે લક્ષણને નિયંત્રિત કરે છે, પણ વ્યક્તિમાં બે જ LL હાજર રહે હોઈ શકે. તેથી જ્યારે કોઈ વસ્તુનો અભ્યાસક્રમ આવે ત્યારે બહુ વૈકલ્પિક કારકો વિશે આપણે જાણી શકાય છે. કારણ કે કોઈ પણ વસ્તીની અંદર આપણે લઈએ તો કે વ્યક્તિ લઈએ તો વ્યક્તિમાં બે જ આવા વૈકલ્પિક કારક છે હાજર હોઈ શકે, બે કરતાં વધારે નહીં હોય, બે જ વૈકલ્પિક કારક હાજર હશે. એટલા માટે જ્યારે કોઈ વસ્તીનો આપણે અભ્યાસ કરીએ ત્યારે જ બહુ વૈકલ્પિક કારકો વિશે આપણે જાણી શકીએ. કારણ કે કોઈ પણ આપણે વ્યક્તિ લઈએ તો એની અંદર હાજર તો બે જ હશે. શા માટે? તો કે આપણે આગળ જોઈ ગયા ને, બે જ આવા કારક એટલે કે જનીન શા માટે હાજર હશે? તો કે આપણે રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા છીએ? તો કે દ્વિકીય, એટલે જોડમાં રંગસૂત્રો આવેલા હોય, એટલે એક રંગસૂત્ર પર એક કારક હોય તો બીજા રંગસૂત્ર પર બીજું કારક હોય, એટલે બે જ કારક છે હાજર હશે. પણ આપણે એ વસ્તીનો અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે કે આ વ્યક્તિની અંદર આ બે કારક હાજર છે. કોઈ બીજી વ્યક્તિને આપણે લઈએ તો એની અંદર બીજા બે કારક હાજર હશે, એટલે આપણે ખબર પડે કે આ વ્યક્તિનું રુધિર જૂથ A છે, આ વ્યક્તિનું રુધિર જૂથ છે B છે, આ વ્યક્તિનું રુધિર જૂથ છે AB છે. એમ આપણને ક્યારે ખબર પડે? તો કે એક જ વ્યક્તિનું રુધિર જૂથ છે એ તો એક જ સરખું રહેવાનું, એમાં એને જીવનભર કાંઈ ફેર પડશે નહીં. પણ આપણે એના અલગ અલગ સભ્યોને, અલગ અલગ વસ્તીના અલગ અલગ સભ્યોનો આપણે અભ્યાસ કરીએ ત્યારે આપણને આવા બહુ વૈકલ્પિક કારકો વિશેની માહિતી છે એ મળશે. એટલે આ રીતે આપણું રુધિર જૂથ જે છે એ બહુ વૈકલ્પિક કારકો તરીકે આપણે એને લઈ શકીએ, જે બહુ વૈકલ્પિક કારકો તરીકે આપણે એને લઈ શકાય, અને આવા બહુ વૈકલ્પિક કારકો દ્વારા આપણે એને પ્રદર્શિત કરી શકીએ છીએ. તો આ રીતે આવા અપૂર્ણ પ્રભાવિતા અથવા તો જેને આપણે
આવા બહુ વૈકલ્પિક કારકો અથવા તો આપણે એને શું કીધું હતું, સ્વપ્રભાવિતા. આપણે ને એ અને બી બંને સાથે હોય તો અલગ અલગ શર્કરા નિર્માણ કરશે, સ્વતંત્ર રીતે એ એની શર્કરા નિર્માણ કરશે, બી એની શર્કરા નિર્માણ કરશે, એટલે આપણે એને સ્વપ્રભાવિતા તરીકે લઈ શકીએ. આ રીતે આવા જનીનો જે છે એની માહિતી જે છે જેમ જેમ નવા નવા સંશોધનો થતા જાય એમ આપણને મળતી જાય છે. હવે કેટલીક અન્ય પ્રકારની આવી જે માહિતી છે કે જેની અંદર આપણને આવી પ્રભાવિતાની પ્રક્રિયા છે અલગ અલગ રીતે જોવા મળે, એની માહિતી આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અને ત્યાર પછી જે આપણે જેમ અહીંયા જોયું કે એક સંકળનો પ્રયોગ, એ મેન્ડલે બે લક્ષણોને ધ્યાનમાં રાખી અને જે પ્રયોગો કર્યા એને દ્વિસંકળના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. તો એ દ્વિસંકળનો જે પ્રયોગ છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.